રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગીર જંગલમાં માત્ર 2 કલાકમાં 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો, જેના કારણે જંગલના કાચા રસ્તા સાવ કાદવ કીચડ ભર્યા બની ગયા અને કનકાઈ મંદિરે રાખવામાં આવેલો પશુઓનો જે ચારો છે તે પણ પલળી ગયો અને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો. તો સાથે જ માવઠાના કારણે ખેડૂતોના પણ મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે અને ગીર ગઢડાના જામકા અને શાણા વાકિયા ગામ વચ્ચે કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે. રૂપેણ નદીમાં પણ પૂર આવ્યું છે. મોસમી વરસાદથી ખેડૂતોને અત્યંત નુકસાન થયું છે. જેની અંદર તલ છે, બાજરી છે અને આંબાની કેરીઓ જે છે, જે કેરીની બાગાયત વિભાગ જે છે આ બાજુનો કે વધારે પડતો અત્યારે કેરી વિસ્તાર જે બાગાયત વિભાગ જ છે આ બાજુ, તેની અંદર પણ મોટા પાયે આજ રોજ આ કમોસમી વરસાદના હિસાબે ભયંકર નુકસાન થયું છે. ખૂબ જ વરસાદ પડેલ છે અને તે વરસાદ આજુબાજુના એરિયામાં છે, જામવાળા તથા આજુબાજુમાં ગીરગઢડા અને જામવાળા સુધી ખૂબ જ પડેલ છે. તેને હિસાબે જે કેરી પકાવતા ખેડૂતો તથા ખેતીકામની અંદર જે તૈયાર પાકને પણ ખૂબ જ નુકસાન થયેલું છે તથા કનકાઈ મુકામે આ કમોસમી વરસાદ પડવાથી અમારી ગૌશાળાની ગાયો માટેનો જે સૂકો ઘાસચારો હતો તે બધો પલળી જવા પામેલ છે અને તેમાં ખૂબ જ મોટા પાયે નુકસાન થયેલ છે.